રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના કરમાડ પીપળિયા ગામે મહિલા પર દુષ્કર્મ આચરનાર તાંત્રિકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાજમાં અવારનવાર તાંત્રિકો દ્વારા અંધશ્રદ્ધામાં ફસાવીને લોકોને ગેરમાર્ગે દોરાવવાના તેમજ રૂપિયા પડાવી લેવા અને મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ફરી આવો કિસ્સો રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના કરમાડ પીપળિયામાં સામે આવ્યો હતો જ્યાં બની બેઠેલા ભુવાએ એક છત્રીસ વર્ષીય મહિલાને મેલું કાઢવાના અને તેને પંદર વર્ષના માનસિક બીમાર બાળકને સારું કરી દેવાના બહાને કરમાર પીપરિયા સ્થિત આરોપી શંભુ નાથા ગોહેલે પોતાની વાડીએ હવન કરવાના બહાને બોલાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાના પોલીસ ફરિયાદ ત્રણ દિવસ પૂર્વે કોટરા સાંગાણી પોલીસમાં નોંધાતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને આરોપીને ધર્મના નામે ધતિંગ આચરતી તેમજ મહિલાને ફસાવી દુષ્કર્મમાં ગુજારતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો તેથી પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આરોપી શંભુ ગોહેલ સામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડવા ઠેર ઠેર જગ્યાએ રેડ કરી હતી તે દરમિયાન કોઠરા સાંગાળી પોલીસે ચોક્કસ બાતમીના આધારે તાંત્રિક આરોપી શંભુ ગોહેલને પોતાની વાડીએથી વોચ ગોઠવી ઝડપી લીધો હતો અને તેમની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી કલ્પેશ જાદવ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાંગાણી